कच्छ अने गुजरात नी रसप्रद घटनाओं ने समाचार जानवा अमारी चैनल ने लाइक शेर अने सब्सक्राइब करो। कच्छ जिल्ला ना नखत्रणा तालुका ना सायरा यक्ष खाते सौथी मोटा ने मिनी तरणेतर यक्ष बोंतेरा कक्कड़ बीटना भातीगढ़ मेला नो आज रोज मुख्यमंत्री भूपेन्द्रभाइ पटेले विधिवत शुभारंभ करावयो हतो। 1282मी वखत योजाई रहेला आ भव्य मेला नो प्रथम वार मुख्यमंत्री ना हस्ते शुभारंभ थयो छे। मुख्यमंत्री भूपेन्द्रभाइ पटेले रिबीन कापी लोकमेला नो शुभारंभ करावयो हतो। आ प्रसंगे मुख्यमंत्रीए महात्मा गांधीजी ने याद करी तेमने वंदन कर्या हता। मेला ने माणवा पधारेली जनमेदनी ने संबोधता मुख्यमंत्रीए जणाव्युं के विश्व नेता अने यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदीए कच्छने प्रवासनुं तोरण बनावी वर्ल्ड टूरिज्म मैप उपर कच्छनो रणोत्सव अने कच्छनी लोक संस्कृति विविध स्थळोनुं महत्व प्रस्थापित कर्युं छे। आथी ज कहेवाय छे के कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। मुख्यमंत्री आ प्रसंगे वधुमां उमेर्युं के यक्षनो मेळो माताનો મઢ હાજીપીર કોટેશ્વર રવેચી જેસલ તોરલ સમાધિ નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં પલટવામાં લોકોમાં કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર જમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્ય મેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવતા ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને રણોત્સવથી વિકસાવવાનો અવસર સર્જીને કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે। કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયા છે। એ પછી ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે। ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે। કચ્છના લોકોત્સવ તહેવારો મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી બન્યું છે, જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેર્યું છે કે કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે। પારંપરિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ રમકડા ખાનપાન મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્વચ્છતાના જન આંદોલનમાં સહભાગી થઈને સફળ બનાવવા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા 1200 વર્ષની પરંપરા અનુસાર યક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે। મુખ્યમંત્રીને કચ્છની ધીંગી ધરા પર સ્વાગત કરીને સાંસદે ઉમેર્યું હતું કે આ લોકમેળો કચ્છના લોકોના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, મેળા સમિતિના અધ્યક્ષ ધીરુભાઈ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી ડૉક્ટર મેહુલ બરાસરા તેમજ આગેવાનો અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।